વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ, જે પ્રોટીનથી ભરપૂર હોય અને છોકરાઓને ખાવાની પણ ખૂબ મજા આવે, અને લંચ બોક્સમાં આપીએ તો ખૂબ સારું લાગે, છોકરાઓને ખાવાની પણ મજા આવે. તો આજે આપણે ફણગાવેલા મગ બનાવશું. આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ, એકદમ સરસ. આપણે કોટા ફૂટી ગયા છે. અને આની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે આપણે કઈ રીતે મગ ફણગાવેલા છે. તો આપણે ફણગાવેલા મગ બનાવવાની શરૂઆત કરશું. એકદમ સિમ્પલ રીતે, ઝડપથી બની જાય એવી રીતે આપણે બનાવશું અને કુકરની અંદર બનાવશું. અહીંયા આપણે ફણગાવેલા મગ લીધા છે અને સાઈડ ઉપર આપણે મસાલ્યું છે, અને એની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરશું અને ફટાફટ આપણા ફણગાવેલા મગ તૈયાર થઈ જશે. ગેસ ચાલુ કર્યો છે અને આપણે એક નાના ચમચા જેટલું તેલ ઉમેરશું. તેલને સરસ આપણે ગરમ થવા દઈશું. અહીંયા અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું. જીરુંને સરસ આપણે ફૂટવા દઈશું. અહીંયા આપણું જીરું સરસ ફૂટી ગયું છે, તો 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું. ફણગાવેલા મગ આપણે ઉમેરી દઈશું. તેલ સાથે સરસ આપણે મિક્સ કરી દઈશું. એવા મસ્ત એવા ફણગાવેલા છે, બિલકુલ આપણા મગની અંદરથી વાસ નથી આવતી. પાંચ ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું, બધું સરસ આપણે મિક્સ કરી દઈશું. છોકરાઓને ટિફિન લઈ જવાનું મોડું થતું હોય તો કુકરની અંદર ફટાફટ આપણે આ બનાવી શકીએ. આ 3 ચમચા જેટલો આપણે પાણી ઉમેરી અને એક સીટી લઈ લેશું આપણે. તો અહીંયા આપણા મસ્ત એવા ફણગાવેલા મગ તૈયાર થઈ ગયા છે. તો ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈશું આપણે અને મિક્સ કરી દઈશું. સર્વિંગ પ્લેટની અંદર આપણે હવે સર્વ કરી લઈશું. તો તૈયાર છે અહીંયા આપણા ફણગાવેલા મગ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.